વેલકમ બેક. તો ગુજરાત રાજ્ય વિધાનસભા 2017 ની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે બીજા તબક્કાનું પ્રચાર યુદ્ધ દિશાઓ ગજવી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના મતવિસ્તાર વટવામાં સમર્થકો દ્વારા વિશાળ સંખ્યામાં રોડ શો યોજ્યો હતો અને પોતે મોટી લીડથી વિજયી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના 150+નું મિશન પણ પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે ત્યારે બીજા તબક્કાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વટવા વિધાનસભાના ઉમેદવાર પ્રદીપસિંહ જાડેજા વિશે જોડાયેલા છે, તેમની સાથે પૂછીશું. પ્રદીપસિંહ, ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં આપણા કાર્યકર્તાઓ આપણા રોડ શોમાં જોડાયા છે, આપ શું કહેશો? માત્ર વટવા વિધાનસભામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ છેલ્લા 2-3 વર્ષથી કોંગ્રેસ દ્વારા જે અમને સત્તામાં સીધી રીતે પરાસ્ત નથી કરી શકતી, અમને હરાવવા માટે જાત જાતના હઠગંટાઓ અપનાવે છે. એમણે જે જાતિવાદનો વિષ ફેલાવવા માટે પ્રયાસ કર્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આજે પૂરા જનૂનથી આંખમાં લાલાશ સાથે કોંગ્રેસને પરાસ્ત કરવા માટે મેદાનની અંદર ઉતર્યો છે. એના માટે આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની તમને મેદની દેખાય છે. અમિત શાહનું ખાસ કરીને 150+નું જે મિશન છે, શું લાગે છે તમે, તે પૂર્ણ થશે ભાજપ? અમને સંપૂર્ણ શ્રદ્ધા છે કે ગુજરાતની લોકસભાની 26-26 સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. આ હતા પ્રદીપસિંહ જાડેજા, તેમનું કહેવું થાય છે આ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીની અંદર ભાજપની 150+નું મિશન પૂર્ણ થશે. અને જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કહેતા આવ્યા છે કે કોંગ્રેસ મુક્ત ગુજરાત અને કોંગ્રેસ મુક્ત ભારત, તે વાક્ય સાર્થક થશે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે યશ ઉપાધ્યાય, VTV અમદાવાદ.